હવે આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નાની બાગડ વિસ્તારમાં આવેલ શ્રી વૈશ્ય સુથાર રામજી મંદિર સંકુલમાં કારતક સુદ 11 ના દિવસે તુલસી વિવાહ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજ શ્રી વૈશ્ય સુથાર રામજી મંદિરમાં તારીખ 25 નવેમ્બરના રોજ દેવ ઉઠી 11 ના પવિત્ર પર્વ અંતર્ગત તુલસી વિવાહ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધર્મપ્રેમી ભાઈ બહેનો આ પાવન પ્રસંગમાં સહભાગી થયા હતા. ભારતીય સંસ્કૃતિ તુલસીને માતા સમાન ગણી એનું પૂજન કરે છે. પ્રબોધિની એકાદશીએ ભગવાનને તુલસી જોડે પરણાવવાનો રિવાજ છે. ભગવાનના વિવાહની ખુશીમાં આ દિવસે પણ લોકોએ દીવા પ્રગટાવ્યા. દેવ માટે પ્રગટાવેલા આ દિવસોથી આ દિવસ દેવદિવાળી તરીકે જાણીતો છે. દેવગુઠી એકાદશીથી વિવાહના શુભ મુહૂર્તોની શરૂઆત થાય છે. પ્રાંતિ શહેરમાં વેરાઈ માતાએ આવેલ રાધાકૃષ્ણ મંદિરે દશાશ્રી મારીની વાડી નજીક આવેલ હવેલી મંદિર તથા દેસાઈની પુરમાં આવેલ શ્રી ઘનશ્યામલાલજી મંદિરમાં પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુનું તુલસી સાથે લગ્ન વિવાહ સાદગીપૂર્વક કરવામાં આવ્યો હતો. ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપે તુલસી વિવાહ પ્રસંગે પ્રાંતિજ નાની બાગોરમાં આવેલ શ્રી ગાયત્રી પરિવારની બહેનો દ્વારા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. શ્રી વૈશ્ય સુધાર રામજી મંદિર ટ્રસ્ટીશ્રીઓની હાજરીમાં તુલસી વિવાહ ઉપસ્થિત રહ્યા હતા. રામજી મંદિરના મહંત કલ્યાણદાસજી તથા ભાવેશભાઈ મહારાજ લગ્નની વિધિ કરાવી હતી. ગાયત્રી પરિવારની બહેનો તુલસી તથા ભગવાન શાલિગ્રામ તથા લગ્નમાં સમગ્ર વાતાવરણ સંગીતમય બનાવી લગ્ન ગીતો અને પટાણાથી ઉત્સવની ઉજવણી કરી હતી. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. રામ રામ. તલોદ પ્રોતિજ મારા મત વિસ્તારના સર્વે નાગરિકો, મારા સગા સ્નેહી મિત્રો, વડીલો, સર્વ મારા કાર્યકર્તા મિત્રો, આવનારું વર્ષ આપના માટે શુભદાયી લાભદાયી નીવડે એ પરમપૌર પ્રાર્થના પરમાત્મા ભગવાનને હું પ્રાર્થના કરું છું. અને આવનારું નવું વર્ષ સર્વને સુખી થાય એવી પ્રભુની પ્રાર્થના. નવા વર્ષના મારા સર્વને રામ રામ. નવા વર્ષના સર્વને મારા જય શ્રી કૃષ્ણ. નૂતન વર્ષ અભિનંદન. મિત્રો, આ વિશ્વની અંદર અને આજે આખા ભારત દેશની અંદર જોવા જઈએ તો કોરોનાની મહામારી ખૂબ ચાલી રહી છે. ત્યારે કોરોના મહામારીની અંદર આ દિવાળીના પર્વમાં આપ સૌ સાવચેતી રાખીએ અને સરકારની ગાઈડલાઈન મુજબ વર્તીએ એવી અભ્યર્થના રાખું છું. ભારત માતે જય. વંદે માતરમ. નમસ્કાર. આજના જીએસ ટીવી ના સૌ મિત્રોને આવતી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાના ફરીથી જવાબદારી મને જે પ્રમુખની સોંપવામાં આવી છે, નિષ્ઠાપૂર્વક આગામી ટર્મ સુધી મારી પૂર્ણ કરવાની આપ સૌને જવાબદારી નિભાવવા માટે શક્તિ માગું છું. અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠામાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભવ્ય વિજય આપી અને પ્રદેશની અંદર ફરીથી સરકારની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ ખૂબ સારી બહુમતીથી મેળવી અને સત્તા ઉપર આવશે એવી આશા પણ રાખું છું. આપ સૌએ જોયું કે આવા મહામારીની અંદર પણ આપણે ગુજરાતની બાય ઇલેક્શનની 8 સીટો ખૂબ મોટી સરસાઈથી જીતી શક્યા છે. દેશની અંદર પણ, બિહાર જેવા રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટી નીતિશકુમારની સાથે રહી અને વિજયી બનીશ એમ આગામી દિવસોની અંદર આપણું કેન્દ્રનું નેતૃત્વ, ગુજરાતનું નેતૃત્વ સાથે મળી અને ગુજરાતના દેશના વિકાસની અંદર સૌ એમાં સહભાગી બનીએ. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના આપણા જ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે દેશની ચિંતા કરી રહ્યા છે,
અને આજે સુરક્ષા સામર્થ્ય અને આત્મનિર્ભરની જે વાત કરી રહ્યા છે એની અંદર આપણે સૌ સહયોગી બનીશું. દેશની સરહદો ઉપર જે તે કંઈ આપણી સાથે ઘટનાઓ બની રહી છે એની અંદર આપણે આપણા વડાપ્રધાનને સૌ સાથે મળી અને તાકાત આપીએ અને આત્મનિર્ભર સ્વદેશીની વાતો વર્ષોથી આપણે સાંભળી છે પણ આપણે એ દિશાની અંદર ખૂબ આગળ વધી આપણે આપણા જ માલોનું ઉત્પાદન કરી આપણે સૌ પણ મોટી મોટી કંપનીઓનું ન ખરીદતા આપણી પોતાની નાના નાના વેપારીઓની દુકાનોની અંદરથી પણ માલ સામાન ખરીદવાનો આગ્રહ રાખીશું તો સૌને રોજીરોટી મળી રહેશે એવું મારું આ અંગત માનવું છે. અને એ જ રીતે આપણે આગામી દિવસોમાં વડાપ્રધાનનો સંકલ્પ આત્મનિર્ભરનો છે, લોકલ ફોર વોકલનો જે વાત છે એને મેક ઇન ઇન્ડિયા છે, મેડ ઇન ઇન્ડિયા છે, આ બધી જ બાબતોને આપણે સાકાર કરીએ એવી આજના તબક્કે આપ સૌને આગામી દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું. મારા સૌ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના મિત્રો વતીથી પણ, સંગઠનના તમામ કાર્યકર્તાઓ વતીથી પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.